नमस्कार विद्यार्थी मित्रों, तमे छेले आपणे स्वाध्याय नंबर 5.2 छे ए पूर्ण करेलो छे। हवे आपणे स्वाध्याय 5.3 थी शुरू करता पहेला एक नानकडी एवी समजूती छे एनी आपणे जरूरियात छे। तो चलो आपणे स्वाध्याय 5.3 छे एमां आपणे द्विघात समीकरण छे एना उकेल मेळवाना छे। तो आ द्विघात समीकरण छे ई शुं छे અને એના ઉકેલ કઈ રીતે મેળવવા ઈ આપણે 10મા ધોરણમાં શીખી ગયા। મિત્રો આપણને ખબર છે કે દ્વિઘાત સમીકરણ છે એનું વ્યાપક સ્વરૂપ ax2 bx c 0 હોય। હવે તમે યાદ કરો જોઈએ, આમ તો આપણે યાદ જ હોય તમે, કારણ કે બધાની બુદ્ધિ છે ઈ એકદમ પાવરફુલ છે અને આમાંય સાયન્સમાં આવ્યા તો આપણે થોડી બુદ્ધિ છે તે જ રાખવાની જ છે। અને ભૂતકાળ છે એમાં ઘણી બધી ગણિતની ખાસ કરીને વાત કરું છું એ શીખા છે, એનું ફરી પાછું રિકોલિંગ પણ આપણે કરતા જશું। તો મિત્રો આપણને ખ્યાલ જ છે કે આપણે આ દ્વિઘાત સમીકરણ છે એનો ઉકેલ મેળવવા માટે સૌ પ્રથમ વિવેચક શોધતા બી સ્ક્વેર માઇનસ 4ac સૂત્ર ઉપરથી। હવે જો આપણે એવું લખ્યું હતું કે આ વિવેચક છે એની કિંમત ગ્રેટર ધેન 0 હોય, ઇક્વલ ટુ 0 હોય શકે અથવા લેસ ધેન 0 હોય શકે। તો આ ત્રણે ત્રણ વિકલ્પ માટે તમારે આ વિકલ્પમાં પણ અને ટૂંકા ક્વેશ્ચનમાં પણ પૂછાતા, તો આપણે અહીંયા પેલું લખી શકીએ કે જો બી છે એ ગ્રેટર ધેન 0 હોય તો આને વાસ્તવિક અને ભિન્ન બીજ મળે। પછી આપણે એવું લખ્યું હતું કે જો ડી બરાબર 0 હોય તો હું ભૂલી ગયો, વાસ્તવિક અને બરાબર છે તમે સાચા છો સમાન બીજ મળે, અને ડી લેસ ધેન 0 હોય તો મિત્રો એક ખાસ યાદ રાખજો આપણે એવું નતું લખ્યું કે ઉકેલ ન મળે, આપણે એવું લખ્યું હતું વાસ્તવિક બીજ ન મળે। અહીંયા કાઉન્સમાં લખવાનું કંઈક બાકી રહી ગયું હતું કારણ કે આપણા સિલેબસમાં નહોતું, એટલે હવે અહીંયા લખી લઈએ શંકર બીજ મળે। શંકરમાં સ સગડીનો સ મીંડા વાળો નહીં કારણ કે તો ભગવાન શંકર આવી જાય, આપણે અહીંયા શંકર બીજ મળે। તો હવે આપણે અહીંયા આ ડી લેસ ધેન 0 હોય ત્યારે આપણે અહીંયા દ્વિઘાત સમીકરણ છે એના શંકર બીજ છે એ કઈ રીતે મળે તે જોવાનું છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, કે કોઈ પણ દ્વિઘાત સમીકરણ ax2 bx c 0 આપેલું હોય તો સૌ પ્રથમ એનો વિવેચક શોધી લેવાનો ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac પરથી। હવે જો અહીંયા વિવેચક ડી લેસ ધેન 0 હોય તો અહીંયા સમીકરણ છે એના બીજ શંકર થાય। હવે એટલે કે અહીંયા ડી ની કિંમત ઋણ હોય તો વર્ગમૂળમાં માઇનસ ડી બરાબર આપણે લખી શકીએ વર્ગમૂળમાં ડી ગુણ્યા વર્ગમૂળમાં માઇનસ 1। હવે વર્ગમૂળમાં માઇનસ 1 ની કિંમત આપણને ખ્યાલ છે કે i થાય, તો વર્ગમૂળ ડી ઇન્ટુ i એટલે કે અહીંયા માઇનસ વર્ગમૂળ ડી છે એનું વર્ગમૂળ આપણે શોધીએ તો વાસ્તવિક ન મળે પણ એનો કયો ભાગ મળે, કાલ્પનિક ભાગ મળે, એટલે કે વર્ગમૂળ ડી ઇન્ટુ i એટલે કે એના બીજ છે એ કેવા મળે, શંકર। શંકર બીજ એટલે વાસ્તવિક વત્તા કાલ્પનિક ભાગનો સરવાળો હોય એવી સંખ્યાને જ આપણે શંકર સંખ્યા કહીએ છીએ, એવું આપણે શરૂઆતમાં સમજૂતીમાં શીખી ગયા છે મિત્રો। તો એના બીજ છે એના માટેનું સૂત્ર શું થાય, તો કે x બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ ડી ના છેદમાં 2a, એટલે અહીંયા વર્ગમૂળ ડી મેળવશું એટલે માઇનસ વર્ગમૂળ ડી આવશે કારણ કે ડી ની કિંમત કેવી છે, તો કે ઋણ છે અને એનું વર્ગમૂળ છે એ મેળવવામાં આવે તો અહીંયા વર્ગમૂળ ડી ઇન્ટુ i આવે। તો આના ઉપરથી આ સૂત્ર ઉપરથી આપણે એના શું મેળવવાના છે, તો કે બીજ અથવા તો આપણે એનો ઉકેલ છે એ મેળવવાનો છે। તો મિત્રો આ સમજૂતી છે અતિશય સરળ સમજૂતી છે કે જે અગાઉ આપણે શીખી જ ગયા છે। તો મિત્રો આ સમજૂતી છે એને તમારી બુકમાં ફટાફટ નોંધ કરી લો અને આ સમજૂતી પછી આપણે સ્વાધ્યાય 5.3 ની ગણતરી કરવાની થાય છે, અને સ્વાધ્યાય 5.3 છે એ આપણે સ્વાધ્યાય 5.2 ગણતરી કર્યું એના કરતા પણ સરળ છે, અને હું એકાદો દાખલો ગણાવીશ તો તમે તો ફટાફટ બધાએ બધા દાખલા ગણતરી કરી નાખશો એટલા સરળ દાખલા છે। અને આમ પણ હવે તમે સાયન્સના વિદ્યાર્થી છો તો થોડુંક પણ તમારી રીતે પણ વર્ક કરતા શીખવાનું કે જેને કારણે આપણે આ દાખલાઓ છે એમાં કોઈ પ્રોબ્લેમ ન થાય। તો ચાલો મિત્રો ફટાફટ આ સમજૂતી નોંધ કરી લો પછી આપણે સ્વાધ્યાય નંબર 5.3 છે એની ગણતરી જોઈ લઈએ। ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 5.3 છે એમાં દાખલા નંબર 1
એમાં આપણે કીધું છે કે નીચેના સમીકરણ છે એ ઉકેલવાના છે. હવે જુઓ અહીંયા આગળ પહેલો દાખલો આપ્યો છે x² + 3 = 0. હવે આનો ઉકેલ સીધી રીતે મળે તો આપણે વિવેચકની શોધવાની જરૂર નથી, કારણ કે અહીંયા આગળ બે જ પદ આપ્યા છે, x² વાળું અને અચળ પદ. હવે આ 3 છે એને હું બરાબરની જમણી બાજુ લઈ જાઉં તો શું લખાય? તો કે આ વત્તા 3 છે એ બરાબરની જમણી બાજુ જાય તો ઓછા 3 થઈ જાય. હવે હું બંને બાજુ વર્ગમૂળ લઉં તો x બરાબર વર્ગમૂળમાં આપણે શું લખી શકીએ? -3. હવે વર્ગમૂળમાં -3 લખીએ તો આને આપણે આ રીતે લખી શકીએ. હવે અહીંયા આગળ એક વસ્તુ ધ્યાન રાખજો કે આપણે વર્ગમૂળ કાઢીએ તો -± બંને લખવું પડે, એટલે અહીંયા આગળ +± વર્ગમૂળમાં 3 એને ગુણ્યા વર્ગમૂળમાં i લખાય. હવે મિત્રો આપણને ખબર છે કે અહીંયા i છે એની સોરી અહીંયા વર્ગમૂળમાં -1 લખાય, સોરી મિત્રો કે +± વર્ગમૂળ 3 એને ગુણ્યા વર્ગમૂળમાં -1 -1 એટલે i. તો અહીંયા આન્સર x બરાબર આવે +± વર્ગમૂળ 3 ઇન્ટુ i. હવે એના પછીના દાખલાની આપણે ગણતરી કરીએ. મિત્રો આ તમામે તમામ દાખલાઓ છે એને મેં તમને હમણાં જ કીધું કે આ બધા દાખલાઓ છે એ સરળ નહીં પણ અતિશય સરળ છે. હવે તો તમે મારી પહેલા આ દાખલા ફટાફટ ગણતરી કરી નાખો એવા છો. જુઓ અહીંયા આગળ દાખલા નંબર 2 છે એની રકમ છે 2x² + x + 1 = 0. હવે આપણે આ સમીકરણ છે એને x² + bx + c = 0 સાથે સરખાવી દેવાનું, કારણ કે આ દ્વિઘાત સમીકરણ છે. ax² + bx + c પ્રકારનું સમીકરણ છે એને આની સાથે સરખાવી દેવાનું. હવે આની સાથે સરખાવી અને abc લખી લેવાના. એ એટલે x² નો સહગુણક. અહીંયા આગળ x² છે એનો સહગુણક છે એ કેટલો છે? તો કે 2. એટલે અહીંયા આગળ a બરાબર થાય 2. b એટલે x નો સહગુણક. x ની સાથે અહીંયા કાઈ ગુણાકારમાં ન હોય તો 1 તો હોય, એટલે એનો સહગુણક x નો 1 થાય. અને અચળ પદ જે હોય એ c થાય, તો c બરાબર અહીંયા આગળ શું થાય? તો કે 1. હવે મિત્રો આપણી રીત મુજબ આપણે વિવેચક શોધવાનો. વિવેચક d = b² - 4ac. હવે b વર્ગ એટલે 1 નો વર્ગ - 4 ગુણ્યા a ની કિંમત 2 ગુણ્યા c એટલે 1. 1 નો વર્ગ 1, અહીંયા 4 2 8. હવે 1 - 8 એટલે d = શું આવે? તો કે -7. હવે આનું હું જો વર્ગમૂળ લઉં તો હવે તો તમને ખ્યાલ જ છે -7 નું વર્ગમૂળ થાય વર્ગમૂળમાં 7 એને ગુણ્યા 8. આ બરાબર છે મિત્રો, વર્ગમૂળમાં 7 એને ગુણ્યા 8. હવે આપણે આના શું મેળવવાના છે? તો કે બીજ. હમણાં જ આપણે લખ્યા હતા કે આના બીજ અથવા ઉકેલ મેળવવા હોય તો એના બીજ શું થાય? તો કે x બરાબર -b + વર્ગમૂળ d, અહીંયા i નહીં લખવાનું, વર્ગમૂળ d છેદમાં 2a. મિત્રો મારી એક કદાચ ભૂલ થઈ ગઈ છે, હું જોતા ભૂલી ગયો છું. તમને જે મેં સૂત્ર લખાયું છે એમાં અહીંયા વર્ગમૂળ d ખાલી લખજો, i નહીં લખતા, કારણ કે વર્ગમૂળ d છે એમાં i આવી જશે. તો ફરી પાછો i ગુણ્યા i છે એની તમે i² કરશો, એટલે મારી ત્યાં લગભગ લખવામાં ભૂલ થયેલી છે. તો સોરી, તમે અહીંયા આગળ વર્ગમૂળ d છે એ લખજો. હવે આપણે અહીંયા આગળ શું લખી શકાય? તો કે -b. અહીંયા આગળ b બરાબર શું છે? તો કે 1. એટલે -1 + વર્ગમૂળ d એટલે વર્ગમૂળ 7 / i / 2a. a બરાબર કેટલા છે? પાછા 2. એટલે ત્યાં આગળ 2 મૂકી દો, છેદમાં 2 2 4 થાય, એટલે x બરાબર આવે -1 + વર્ગમૂળ 7 i છેદમાં 4. તો મિત્રો આ આપણો ઉકેલ અથવા બીજ મળી ગયા. હવે
અહીંયા આગળ ત્રીજો દાખલાની આપણે ગણતરી જોઈએ તો ત્રીજો દાખલો થાય x² + 3x + 9 x² + 3x + 9 બરાબર 0 છે તો મિત્રો આ દાખલા નંબર 2 છે એની જેમ જ આ દાખલા નંબર 3 છે એની ગણતરી છે એ તમારે હોમવર્કમાં કરવાની થાય છે તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ આ તમામે તમામ દાખલાઓ છે એની ગણતરી છે એ તમારી પાકીબુકમાં કરી લો આગળ આપણે દાખલા નંબર 4 ની ગણતરી છે એ જોવાની થાય છે તો તે ગણતરી જોઈ લઈએ હવે ચાલો વિદ્યાર્થીઓ આપણે દાખલા નંબર 4 ની ગણતરી જોઈ લઈએ અહીંયા આગળ જુઓ દાખલા નંબર 4 છે એની રકમ આપણને આપેલી છે માઇનસ એક્સ વર્ગ વત્તા એક્સ માઇનસ બે બરાબર અહીંયા આગળ જીરો છે હવે જુઓ આ દાખલો છે એ અતિશય સરળ દાખલો છે તો આને સૌ પ્રથમ આપણી રીત છે ભૂલવાની નહીં અને સૌ પ્રથમ એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર જીરો સાથે સરખાવી દેવાનું તો અહીંયા આગળ x વર્ગ નો સહગુણક એટલે a e છે માઇનસ 1 મળે b બરાબર x નો સહગુણક 1 મળે અને અચળ પદ c બરાબર માઇનસ 2 છે હવે આપણે આનો વિવેચક d બરાબર b² માઇનસ 4ac શોધી લેવાનો તો b² એટલે 1 નો વર્ગ માઇનસ 4 ગુણ્યા a એટલે માઇનસ 1 અને c એટલે માઇનસ 2 જો અહીંયા ધ્યાન રાખજો d ની કિંમત ઋણ જ આવવી જોઈએ જો ક્યાંક ધન આવી જાય તો સમજી લેજો કે તમારી ક્યાંક ભૂલ છે કારણ કે આપણે સંકર સંખ્યાઓ છે એનો અભ્યાસ કરીએ તો 1 નો વર્ગ 1 અહીંયા ઓછે વધે સોરી ઓછે ઓછે વત્તા વધે ઓછે ઓછા 4 2 8 એટલે અહીંયા આગળ d બરાબર આવે ફરી પાછું 7 તો વર્ગમૂળમાં d બરાબર આવે વર્ગમૂળ 7 ઇન્ટુ 8 હવે આપણને ખ્યાલ જ છે વિદ્યાર્થીઓ કે આના બીજ અથવા ઉકેલ આપણે શું લખી શકીએ તો કે આના બીજ x બરાબર માઇનસ b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ d છેદમાં 2a એટલે માઇનસ b એટલે અહીંયા આગળ b બરાબર શું છે તો કે 1 અહીંયા આગળ b બરાબર 1 છે એટલે માઇનસ 1 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં d એટલે વર્ગમૂળ 7 ઇન્ટુ i છેદમાં 2a a એટલે માઇનસ 1 હવે જો છેદમાં માઇનસ 2 આવે છે તો આને માઇનસ વડે ગુણાકાર કરી નાખો તો અહીંયા પ્લસ ઓર માઇનસ કયો કે માઇનસ ઓર પ્લસ કયો એમાં કાંઈ ફેર ન પડે પણ આ 1 છે એ પ્લસ થઈ જાય તો અહીંયા પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ 7 i ના છેદમાં 2 આ એના હું મળી ગયા તો કે બીજ અથવા તો એનો આપણે કહી શકાય ઉકેલ ચાલો વિદ્યાર્થીઓ હવે આગળ આપણે દાખલા નંબર 5 દાખલા નંબર 5 ની રકમ છે x² + 3x + 5 x² + 3x + 5 બરાબર 0 તો સૌપ્રથમ હવે તો મારી પહેલા તમે આની ગણતરી કરી નાખો એવા છો કે આને ax² bx c બરાબર 0 સાથે સરખાવતા તો અહીંયા આગળ a બરાબર x વર્ગ નો સહગુણક કાઈ નથી એટલે કેટલા મળે તો કે 1 મળે પછી b બરાબર મળે x નો સહગુણક 3 અને અચળ પદ કેટલું છે તો કે 5 હવે સેમ આપણી રીત છે વારંવાર રિપીટ થાય છે તમે 2-3 વખત જોઈ લેશો તો પણ આ બધા દાખલા આવી જશે અહીંયા આગળ x વર્ગ નો સહગુણક 1 b એટલે 3 અને c બરાબર 5 લખ્યા પછી આપણે આનો વિવેચક શોધવાનો d બરાબર b² - 4ac ઉપરથી b² એટલે 3 નો વર્ગ - 4 a એટલે 1 અને c એટલે કેટલા છે તો કે 5 તો 3 નો વર્ગ 3 3 9 અને 4 5 20 એટલે અહીંયા આગળ આવે d બરાબર - 11 હવે માઇનસ 11 નું વર્ગમૂળ d લખીએ તો આપણને ખબર છે કે વર્ગમૂળમાં 11 ગુણ્યા i આવે હવે આના આપણે બીજ છે એ શોધવાના છે વિદ્યાર્થીઓ તો આના બીજ છે
આપણને ખ્યાલ જ છે કે હવે આનો બીજ છે અથવા ઉકેલ મેળવવાનું સૂત્ર x બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ ડી છેદમાં 2a છે. તો અહીંયા આગળ x બરાબર માઇનસ બી એટલે માઇનસ 3 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ ડી એટલે 11 એને ગુણ્યા i અને છેદમાં 2a a એટલે 1 છે એટલે 2 એકુ 2 આપણો આન્સર આવી ગયો. હવે એના પછી દાખલા નંબર 6 છે એ અતિશય સહેલો દાખલો છે. x વર્ગ ઓછા x વત્તા 2 x વર્ગ ઓછા x વત્તા 2 બરાબર 0. મિત્રો અતિશય સહેલો દાખલો છે તો તમે આ એક દાખલો છે એ હોમવર્કમાં ટ્રાય કરજો. આમ તો મને ખ્યાલ જ છે કે તમને લગભગ આ દાખલો છે ફાવી જશે, કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં જ થાય એવું આપણે માનીને ચાલીએ છીએ. તો મિત્રો આ દાખલા છે એ પણ તમે તમારી પાકી બુક છે એમાં નોંધ કરી લો. આના પછી આપણે દાખલા નંબર 7 છે એનાથી ગણતરી છે એ આના પછીના ભાગમાં જોવાની છે. તો આ દાખલા છે એ તમારી પાકી બુકમાં નોંધી લો. આના પછીના ભાગમાં આપણે દાખલા નંબર 7 થી ગણતરી કરશું. તમારો ખૂબ ખૂબ આભાર.